કેમ છો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે આઈયુપીએસસીના આપણા માટેના નિયમો જોયા હતા, ત્યાંથી આપણે આગળ વધીએ. હવે તેના પછીનો જે ટોપિક છે એ સિલેબસમાં જે છે એ આપણે જોઈએ કે 11.3 ટોપિકનું નામ છે ક્રિયાશીલ સમૂહોના બંધારણો. ક્રિયાશીલ સમૂહોના બંધારણો આ ચેપ્ટરની અંદર આપણે ત્રણ ક્રિયાશીલ સમૂહ જોવાના છે. એક આલ્કોહોલિક, એક ફિનોલિક અને ત્રીજો કયો છે, તો કે ઇથર. તે ત્રણ વિશે આપણે વાત કરવાની છે. તો આપણે એક પછી એક ક્રિયાશીલ સમૂહના એક્ઝામ લેતા જઈએ. તો એમાં એક્ઝામ્પલમાં પહેલું આપણે આલ્કોહોલથી સ્ટાર્ટ કરશું. પહેલું આપણે લઈએ આલ્કોહોલ. તો જો આલ્કોહોલમાં પણ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક કાર્બનવાળો આલ્કોહોલ એટલે શું થાય, મિથેનોલ CH3OH. તો આ જે ક્રિયાશીલ સમૂહ છે આલ્કોહોલ, તો તેમાં બંધ કોણ શું હોય, સંકરણ શું હોય, તેના વિશેનો આપણે અભ્યાસ કરશું. તો જો મિથેનોલનું બંધારણ આપણે બનાવવું હોય તો કંઈક આ રીતે બનાવી શકાય કે આ કાર્બન સાથે કોણ જોડાયેલો છે, ઓક્સિજન. કાર્બન તેની સાથે શું જોડાયેલો, ઓક્સિજન. આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે, ત્રણ હાઇડ્રોજન છે. અને આ ઓક્સિજન સાથે શું જોડાયેલું હશે, તો કે હાઇડ્રોજન જોડાયેલો હોય. હવે ઓક્સિજન પાસે જે લોન પેરની સંખ્યા છે એ પણ આપણે દર્શાવી દઈએ કે ઓક્સિજન છે તેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, તો તેમાંથી આ પહેલો ઇલેક્ટ્રોન અને બીજો ઇલેક્ટ્રોન એ તો બંધમાં ભાગ લે છે, બાકીના જે 4 ઇલેક્ટ્રોન વધે એ શું દર્શાવે, તો કે ઓક્સિજન પાસે 2 લોન પેર હોય. એટલું ક્લિયર થયું. હવે જો કાર્બનની આપણે જ્યારે વાત કરીએ તો કાર્બનમાં સંકરણ કેવું થાય, આ કાર્બનનું સંકરણ શું હશે, તો તમે કહેશો કે કાર્બન છે એ આ ત્રણ હાઇડ્રોજન સાથે 3 સિગ્મા બંધથી જોડાયેલો હોય, અને આ કાર્બન છે આ ઓક્સિજન સાથે પણ 1 સિગ્મા બંધથી જોડાયેલો હોય. આમ કુલ કેટલા સિગ્મા બોન્ડ બને છે, તો કે 4 સિગ્મા બોન્ડ બનતા હોવાથી આમાં SP3 સંકરણ થાય. કાર્બનનું સંકરણ શું હશે, તો કે SP3 પ્રકારનું હોય. હવે બીજો ક્વેશ્ચન એ આવે કે ઓક્સિજનનું સંકરણ શું હોય. તો ઓક્સિજનનું સંકરણ તમે જોશો તો ઓક્સિજન પાસે સિગ્મા બંધની સંખ્યા કેટલી છે, જુઓ તો ઓક્સિજન છે એ આ કાર્બન સાથે એક સિગ્મા બોન્ડ બનાવે, એટલે કે 1 સિગ્મા બોન્ડ અને આ બીજો સિગ્મા બોન્ડ. તો ઓક્સિજન પાસે 2 સિગ્મા બોન્ડ છે. તો સંકરણમાં માત્ર સિગ્મા બોન્ડને ધ્યાનમાં લેવામાં આવે, પણ સાથે સાથે તેમાં રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પણ ધ્યાનમાં લેવામાં આવે. આપણી પાસે આવું સૂત્ર હતું 11મા ધોરણની અંદર શીખી ગયા છે કે Z=2 શું થાય, તો કે લોન પેર ઇલેક્ટ્રોન એના યુગ્મો પ્લસ બોન્ડ પેર ઇલેક્ટ્રોન. બરોબર, લોન પેર એટલે શું, તો કે બંધમાં ભાગ લીધા વગરના ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, પ્લસ બોન્ડ પેર એટલે શું, તો કે બંધમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. આ બંનેનો તમે સરવાળો કરો તેના ઉપરથી તમને ઝેડની કિંમત મળે, અને ઝેડ ઉપરથી તમને સંકરણ ખબર પડી જાય. તો જો લોન પેરની સંખ્યા કેટલી છે ઓક્સિજન પાસે, તો તમે કહેશો કે એક પેરની અંદર 2 ઇલેક્ટ્રોન આવે ને, લોન પેર એટલે શું, કે જે બંધમાં ભાગ નથી લેતા તેવા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. તો આ 1 ઇલેક્ટ્રોન યુગ્મ થયું, આ બીજું ઇલેક્ટ્રોન યુગ્મ થયું, માટે લોન પેરની સંખ્યા કેટલી થઈ, 2, પ્લસ બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા એટલે કે બંધકારક કે જે બંધ બનાવે છે. તો એક આ એક બંધ થયો, એક આ બંધ થયો, અને બોન્ડ પેર કહેશું તો બોન્ડ પેરની સંખ્યા પણ કેટલી થઈ, 2. તો આમ ઝેડની કિંમત કેટલી થશે, જુઓ તો ઝેડની વેલ્યુ થશે 4. અને ઝેડની કિંમત 4 થાય એનો અર્થ શું થાય, તેનું સંકરણ શું હશે, તેનું સંકરણ થાય SP3. તો આના આધારે તમે કહી શકો કે ઓક્સિજન છે તેનું સંકરણ પણ કેવું છે, તો કે SP3 પ્રકારનું છે. તો હવે SP3 સંકરણ હોય તો તેનો આકાર શું હોય, તો SP3 સંકરણ માટેની આપણે વાત કરતા હોઈએ તો તેનો આકાર હોય એ સમચતુષ્ફલકીય હોય. ધોરણ 11ની અંદર કેમિકલ બોન્ડિંગમાં આપણે ભણી ગયા છીએ કે જો સંકરણના આધારે આપણે આકાર નક્કી કરીએ કે SP3 સંકરણ હોય તો સમચતુષ્ફલકીય આકાર હોય, SP2 સંકરણ હોય તો સમતલીય ત્રિકોણ આકાર હોય, SP સંકરણ હોય તો કેવો આકાર હોય, રેખીય આકાર હોય.
આપણે sp3 સંકરણ છે માટે તેનો આકાર શું થશે તો કે સમચતુષ્ફલકીય આકાર છે તમને યાદ હશે કે મિથેન ની વાત કરીએ કે મિથેન માં રહેલો જે કાર્બન છે બરોબર તેની સાથે ચાર હાઇડ્રોજન જોડાયેલા હોય એ ચાર સિગ્મા બોન્ડ થી જોડાતા હોય માટે મિથેન માં રહેલા કાર્બન નું સંકરણ કેવું હોય તો કે sp3 પ્રકાર નું હોય અને તેનો આકાર કઈક આ રીતે તમે જોતા હતા કે મિથેન માં સમચતુષ્ફલકીય પ્રકારનો આકાર હોય તો કે કાર્બન સાથે આ રીતે કંઈક ચાર હાઇડ્રોજન જોડાયેલા હોય એક હાઇડ્રોજન બીજો હાઇડ્રોજન આ ત્રીજો હાઇડ્રોજન અને આ ચોથો હાઇડ્રોજન અને અહીંયા રહેલા કાર્બનનું સંકરણ કેવું હોય તો કે sp3 પ્રકાર અને આની વચ્ચેનો બંધ કોણ હોય 109° અને 28 મિનિટ આ યાદ હોવું જોઈએ તમને આગળ આવી ગયેલું છે તો આના આધારે તમને એમ પૂછે કે અહીંયા રહેલા કાર્બન ઓક્સિજન અને હાઇડ્રોજન તેની વચ્ચેનો બંધ કોણ શું હોવો જોઈએ તો આપણે આના આધારે કહી શકાય કે અહીંયા sp3 સંકરણ છે માટે સમચતુષ્ફલકીય પ્રકારનો આકાર છે માટે તેમાં 109° 28 મિનિટ જેટલું બંધ કોણ હોવો જોઈએ પણ રિયલમાં 109° 28 મિનિટ બંધ કોણ નથી પણ કેટલો છે તો કે અહીંયા રહેલા કાર્બન ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ કોણ 108.9° છે કેટલો છે કાર્બન હાઇડ્રોજન કાર્બન ઓક્સિજન અને હાઇડ્રોજન એની વચ્ચે જે બંધ કોણ બને બંધની વચ્ચે જે ખૂણો બને એ કેટલો છે 108.9° તો તમે જોશો કે હોવો જોઈએ 109° અને 28 મિનિટ પણ ઓછો છે કેટલો 108.9° આવું શા માટે છે કે બંધ કોણ ઘટી ગયો તો તમે અહીંયા જોવો છો કે ઓક્સિજન પાસે કેટલી લોન પેર છે બે લોન પેર છે જો આને બીજી રીતે મારે આકૃતિ પ્રમાણે દર્શાવવું હોય તો અહીંયા આપણે ઓક્સિજન લખીએ આ પહેલી લોન પેર આ બીજી લોન પેર તેને આપણે આ રીતે દર્શાવીએ છીએ આ પહેલી લોન પેર અને આ બીજી લોન પેર બીજું શું તો કે બંધકારક બંધમાં ભાગ લેતા હોય એ બોન્ડ અહીંયા દર્શાવી દઈએ પહેલો બોન્ડ અને આ બીજો બોન્ડ હવે આમાં થાય કેવું કે અહીંયા રહેલી જે બે લોન પેર છે એ એકબીજાની નજીક આવે તો તેમાં શું જોવા મળે તો કે અપાકર્ષણ થાય કારણ કે તમને ખબર છે કે અહીંયા ઇલેક્ટ્રોન છે નેગેટિવ ચાર્જવાળા છે અહીંયા પણ નેગેટિવ ચાર્જવાળા હવે અહીંયા અપાકર્ષણ થાય એટલે કક્ષકો એકબીજાથી દૂર જાય આ કક્ષકો એકબીજાથી દૂર જાય તો નીચે રહેલા બોન્ડ થોડાક થોડાક શું થઈ જાય એકબીજાની નજીક બરાબર ઉપર જે બંધમાં ભાગ લીધા વગરની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો જે લોન પેર છે બરાબર એ કેવી થાય એકબીજાથી આ રીતે દૂર જાય જો આ બે કક્ષકો છે એકબીજાની નજીક આવવા પ્રયત્ન કરે પણ નજીક આવવાના નથી એની પાછળનું રીઝન આપણે શું આપી શકાય માનો કે આ બે કક્ષકો લઈએ બરોબર આ ઉપરની લોન પેર છે એક આ લોન પેર છે આ બંને છે આ રીતે હવે જો એકબીજાની આ રીતે નજીક આવવાનો પ્રયત્ન કરે ઉપર જો તમે ધ્યાન રાખો પણ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણના કારણે નજીક આવવાના બદલે કેવી થાય છે આ રીતે દૂર જાય બરોબર હવે ઉપરથી કક્ષકો દૂર જાય અહીંયાથી શું થાય અપાકર્ષણ થાય ને દૂર જાય તો નીચેના બોન્ડ કેવા થાય થોડાક નજીક આવવાના અપાકર્ષણના કારણે જેના કારણે અહીંયા બંધ કોણ છે એ ઘટવાનો છે અને ઘટીને કેટલો થઈ જાય છે તો કે 108.9° જેટલો થાય આ તમને ખાસ યાદ હોવું જોઈએ અને બીજું શું તમને આમાં ખબર હોવી જોઈએ તો કે આમાં રહેલા જે કાર્બન અને ઓક્સિજન છે તેની વચ્ચેની બંધ લંબાઈ છે 142 πm આની વચ્ચેની બંધ લંબાઈ કેટલી છે 142 πm આ પણ તમને યાદ હોવું જોઈએ તો આ વાત થઈ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ તરીકે OH કે જે આલ્કોહોલિક પ્રકારનો હોય ત્યારની વાત હવે બીજું આપણે લઈ લઈએ કોણ આવશે તો કે ફિનોલ બીજું આપણું જોઈએ ફિનોલ ફિનોલનું એક્ઝામ્પલ લઈએ તો ફિનોલમાં આપણે લખીએ છીએ કે બેન્ઝીન સાથે શું જોડાયેલું હોય OH બેન્ઝીન એટલે કે C6H5 તેની સાથે શું જોડાયેલું હોય OH અથવા તો તમે આ રીતે દર્શાવો બેન્ઝીન તેની સાથે શું જોડી દઈએ આપણે અહીંયા OH આ દર્શાવો તો પણ વાંધો નથી આ રીતે દર્શાવો તો પણ કાંઈ વાંધો નથી તેનું આપણે બંધારણ બનાવીએ જો કઈ રીતે થાય તો લખીએ બેન્ઝીન તેની સાથે શું છે ભાઈ તો કે ઓક્સિજન અને તેની સાથે શું આવશે તો કે હાઇડ્રોજન ઓક્સિજન પાસે લોન પેર કેટલા હશે એ પણ દર્શાવી દઈએ તો કે બે લોન પેર હોય
હવે અહીંયા તમે જોશો તો આ કાર્બનનું સંકરણ કેવું હશે, તો કે બેન્ઝિનમાં એકાંતરે ડબલ બોન્ડ આવેલા હોય માટે પ્રત્યેક કાર્બન બેન્ઝિનનો તમે જોશો તો તેમાં એસપી ટુ પ્રકારનું સંકરણ હશે. કેવા પ્રકારનું સંકરણ જોવા મળે છે? તો કે એસપી ટુ પ્રકારનું સંકરણ તમને અહીંયા જોવા મળશે. હવે શું થાય, જો આને તમે બીજી રીતે દર્શાવો, તો અહીંયા સી સિક્સ એચ ફાઇવ લખી નાખો એટલે વધારે ખ્યાલ આવશે. સી સિક્સ એચ ફાઇવ, તેની સાથે પણ જોડાયેલું છે ઓક્સિજન, અને બીજું શું જોડાયેલું છે? હાઇડ્રોજન. અને તેની કેટલી લોન પેર છે? તો કે બે લોન પેર છે. આ રીતે આપણે દર્શાવી દીધું. હવે આમાં પણ આપણે બંધ કોણ મેળવવો છે. અહીંયા રહેલા કાર્બનનું સંકરણ કેવું છે? તો કે એસપી ટુ પ્રકારનું છે. કાર્બનનું સંકરણ આપણને કેવું જોવા મળે છે? તો કે એસપી ટુ પ્રકારનું સંકરણ અહીંયા થાય છે. તો જુઓ અહીંયા તમે જોશો ને તો મોટો સમૂહ છે, જ્યારે અહીંયા કેવો છે? નાનો સમૂહ છે. સેમ અહીંયા જે લોન પેર વાળો કોન્સેપ્ટ આવ્યો એ જ અહીંયા આવવાનો છે, કે ઓક્સિજન પાસે બે લોન પેર હોય. આ રીતે આ પહેલી લોન પેર અને આ બીજી લોન પેર, આ બંને લોન પેર એકબીજાની નજીક આવવાની નથી. કારણ કે એકબીજાની નજીક આવે એટલે શું થાય? અપાકર્ષણ થાય. એટલે ઉપરની જે આ લોન પેર છે એ દૂર જાય તો નીચેના જે આ બોન્ડ છે બંને એ કેવા થતા જાય? તો ધીરે ધીરે નજીક આવતા જાય. પણ એટલા બધા નજીક આવવાના નથી, કારણ કે અહીંયા બેન્ઝીનનું કદ મોટું છે. એટલે બેન્ઝીન અને આ હાઇડ્રોજન છે એકબીજાની વધારે નજીક આવતા નથી, માટે બંધ કોણમાં ઘટાડો તો થશે પણ એટલો બધો ઘટાડો થતો નથી. 109 ડિગ્રી 28 મિનિટ હોવો જોઈએ. જો ઓક્સિજનનું સંકરણ તો એસપી થ્રી જ રહેવાનું છે, આ ઓક્સિજનના સંકરણમાં કાંઈ ફેર નથી થતો. માટે 109 ડિગ્રી 28 મિનિટ થવો જોઈએ, પણ એમાંથી થોડોક ઘટે છે અને કેટલો થઈ જશે? તો કે 109 ડિગ્રી થાય છે. બરાબર, તો આ રીતે તમને ખ્યાલ આવશે. બરાબર, ફિનોલમાં જે ઓએસ સમૂહ છે એ એરોમેટિક વલયના એસપી ટુ સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય છે. અહીંયા તમે જોશો કે આ જે ઓએસ સમૂહ છે એ ક્યાં જોડાયેલો હોય? તો કે એરોમેટિક વલયના આ જે કાર્બન કે જે એસપી ટુ સંકરણ ધરાવતા હોય તે કાર્બન સાથે જોડાયેલો હોય છે. પછી તો કે ફિનોલમાં જે આ કાર્બન અને ઓક્સિજન તેની વચ્ચેની બંધ લંબાઈ કેટલી હોય? તો કે અહીંયા રહેલા કાર્બન અને ઓક્સિજન વચ્ચેની આપણે બંધ લંબાઈ જોઈએ તો 136 પાઇકોમીટર છે. કેટલી આપણને જોવા મળે છે? 136 પાઇકોમીટર. બરાબર, બંનેની વેલ્યુ તમારે યાદ રાખવાની. આ વાત હતી આલ્કોહોલની. મિથેનોલ અહીંયા આપણે શું લઈ લીધો છે? ફિનોલ લીધેલો છે. તો અહીંયા તમને ખ્યાલ આવશે કે અહીંયા બંધ કોણમાં થોડોક એવો ઘટાડો થશે પણ એટલો બધો વધારે પ્રમાણમાં ઘટાડો થતો નથી. બીજું તમે શું કહી શકો છો? આની બંધ લંબાઈ ઘટી કે નહીં? જુઓ તો અહીંયા કાર્બન અને અહીંયા ઓક્સિજન એ છે ને, સી સિક્સ એચ ફાઇવ અને ઓક્સિજન, એની બંધ લંબાઈ 136 પાઇકોમીટર થઈ. પહેલાં કાર્બન અને ઓક્સિજનની બંધ લંબાઈ 142 પાઇકોમીટર હતી. આવું શા માટે થયું? તો અહીંયા રહેલો કાર્બન એનું સંકરણ તમે જોશો તો એસપી ટુ પ્રકારનું છે. એનો અર્થ જ એ છે કે એસપી ટુ સંકરણ હોવાના કારણે આ કાર્બનની વિદ્યુત ઋણતા વધે, જેના કારણે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ છે વધારે પોતાના તરફ આ કાર્બન ખેંચશે, જેના કારણે તેની બંધ નાનો થાય. માટે તેની બંધ લંબાઈ પણ કેવી થશે? ટૂંકી જોવા મળશે. એટલે સહેજ એવી બંધની જે લંબાઈ છે એ સહેજ કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. આ ક્લિયર છે? તેના પછી આપણે આગળ વધીએ, ઇથરની વાત કરીએ. ઇથરનું એક્ઝામ્પલ લઈએ, CH3O CH3. તો ઇથરનું સ્ટ્રક્ચર બનાવીએ તો શું થાય? જો CH3 તેની સાથે શું જોડાયેલો છે? ઓક્સિજન, એટલે કે ઓ CH3. આ રીતનું કંઈક એમાં સ્ટ્રક્ચર છે. આની પાસે લોન પેર હશે, પણ તમે જોશો ને CH3 ગ્રુપ છે એને બીજી રીતે લખીએ તો આ રીતે લખાય. જો કાર્બન તેની સાથે અહીંયા ઓક્સિજન અને અહીંયા કાર્બન છે, ત્રણ હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન અને આ ત્રીજો હાઇડ્રોજન. આ કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે. તો અહીંયા જે બે સમૂહો જોડાયેલા છે એના પ્રમાણમાં કદ ખૂબ મોટા હોય. અહીંયા લોન પેર હશે, આ પહેલી લોન પેર, આ બીજી લોન પેર. પણ અહીંયા થાય કેવું કે આના બંનેના કદ ખૂબ મોટા હોવાના કારણે આની વચ્ચેનો બંધ કોણ થોડોક વધી છે. અને બંધ કોણ કેટલો થઈ જાય છે અહીંયા? તો કે 111.7 ડિગ્રી જેટલો થાય. બરાબર, આ ખાસ તમારે ધ્યાન રાખવાનું. અને આમાં રહેલા કાર્બન અને ઓક્સિજન વચ્ચેની જે બંધ લંબાઈ છે એ કેટલી છે? 141 પાઇકોમીટર. કેટલી જોવા મળશે? 141
41 पाइकोमीटर જોવા મળે। અહીંયા બંધ પોણ વધવા પાછળનું કારણ શું તો કે અહીંયા જે આર જોડાયેલો હોય જો આર તરીકે મિથાઇલ લીધેલો છે આ જે આર છે એ કેવો હશે મોટા કદના હોય અને મોટા કદના સમૂહોની વચ્ચે શું થાય અપાકર્ષણની પારસ્પરિક ક્રિયાના કારણે આના બંધ કોણ છે એ સમચતુષ્ફલકીય બંધ કોણ કરતાં સહેજ વધુ જોવા મળશે બરોબર। આમ ઇથર સંયોજનમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ તમને ખબર હોવી જોઈએ અને તેની વચ્ચેનો બંધ કોણ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદ આગળ વધીએ તેના પછીનો ટેક્સ્ટ બુકની અંદરનો જે પોઈન્ટ છે 11.4 તે આપણે જોઈએ। શું છે તો કે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો તેમાં પણ 11.4.1 એ છે આલ્કોહોલ સંયોજનોની બનાવટ। શું જોવાનું છે 11.4.1 એનો આપણે મુદ્દા નંબર આપણે જોઈશું 11.4નો પહેલો મુદ્દો 11.4.1 આલ્કોહોલ સંયોજનોની બનાવટ। આલ્કોહોલ સંયોજનોની બનાવટ જેવી રીતે આગળ આપણે હેલો આલ્કેનની બનાવટ જોતા હતા તેવી જ રીતે આ ચેપ્ટરમાં આપણે આલ્કોહોલ સંયોજનો કઈ રીતે બને તેની બનાવટ જોશું। તો પહેલા આપણે આલ્કોહોલ સંયોજનો કેમાંથી બનાવશું તો એમાં પણ એનો પહેલો પ્રકાર છે એ લખીએ કે આલ્કિન સંયોજનમાંથી આલ્કિન સંયોજનમાંથી આલ્કિન સંયોજનમાંથી આપણે આલ્કોહોલ બનાવવાનો છે। આલ્કિન એટલે શું તો કે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હશે તો એ આપણો પ્રક્રિયક થઈ જશે જ્યારે નિપજમાં આપણને શું મળશે ઓએસ સમૂહ કાર્બન સાથે જોડાયેલો હોય એટલે કે આલ્કોહોલ બનશે। એ કઈ રીતે બને એ આપણે જોશું એટલે પ્રશ્ન કંઈક આ રીતે પણ પૂછાઈ શકે કે આલ્કિનમાંથી આલ્કોહોલ મેળવવાની એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પ્રક્રિયા ક્રિયાવિધિ સહિત સમજાવો બરાબર। તમને ક્વેશ્ચન આપેલો હોય આ રીતે તો તમે લખી શકો શું કરવાનું તો કે આલ્કિનમાંથી આલ્કોહોલ મેળવવાની એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પ્રક્રિયા એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન પ્રક્રિયા આપણે સમજવાની છે। તો આલ્કિન સંયોજનોમાંથી આપણે જે પહેલી બનાવટ છે એ આપણે જોઈએ કે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા અથવા તો હાઇડ્રેશન બોલો બરાબર। આલ્કિન સંયોજનોમાં પણ આપણે પ્રકાર જોશું કે પ્રક્રિયક આલ્કિન જ હશે પણ એની પણ અલગ અલગ મેથડથી તમે આલ્કોહોલ બનાવી શકો। એમાં પહેલી મેથડ છે કે એસિડ ઉદ્દીપકનો ઉપયોગ કરી અને જલીયકરણ કરવું એટલે શું તો કે પાણીનો અણુ ઉમેરશું। પ્રક્રિયક આપણે આલ્કિન લેશું તેમાં એસિડિક ઉદ્દીપકની હાજરીમાં H2O ઉમેરો કરશું અને એમાંથી આપણને શું મળશે તો કે આલ્કોહોલ મળશે। તો જો એસિડ ઉદ્દીપકીય જલીયકરણ પ્રક્રિયામાં શું થાય એ આપણે જોઈએ તો કે આલ્કિન સંયોજનો જે હશે તેની એસિડ ઉદ્દીપકની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરી આલ્કોહોલ સંયોજનો બનાવે છે। ફરીવાર શું લેશું તો કે આલ્કિન સંયોજન હશે તેની એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય અને પાણી સાથે આપણે પ્રક્રિયા કરીએ તો તેમાંથી શું બને તો કે આલ્કોહોલ સંયોજનો બનશે। આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે એક લઈ લઈએ આલ્કિન તો કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન અને આપણે શું કહીએ છીએ તો કે આલ્કિન બોલીએ છીએ। શું મેં કીધું તો કે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા થાય એટલે કે પાણી સાથે પ્રક્રિયા થશે અને એસિડ ઉદ્દીપક એટલે શું તો કે H+ની હાજરી છે પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં પ્રક્રિયા આગળ વધશે। હવે આમાં થશે શું જો અહીંયા જે H2O છે એમાંથી શું થાય તો કે એક H+ મુક્ત થાય અને બીજો શું થાય તો કે OH- મુક્ત થાય। અહીંયાથી તમે શું મુક્ત કરી શકો તો કે H+ અને બીજું OH-. અને સાથે સાથે આ કાર્બન કાર્બન વચ્ચેનો જે આ પાઈ બોન્ડ છે એ પાઈ બોન્ડે શું થાય તો કે વિષમ વિભાજન થાય અને વિષમ વિભાજનના કારણે પાઈ બોન્ડ છે એ કાં તો આ કાર્બન ઉપર આવી જાય અથવા તો આ કાર્બન ઉપર આવી જાય કોઈ પણ કાર્બન ઉપર તમે મૂકી શકો એટલે એક કાર્બન પોઝિટિવ બનશે જ્યારે બીજો કાર્બન કેવો બની જશે તો કે નેગેટિવ ચાર્જવાળો બનશે। તો જો
અહીંયા જે પાઈ બોન્ડ છે એનું આપણે વિષમ વિભાજન કરીને આખો બોન્ડ આ કાર્બન ઉપર લઈ લઈએ તો શું થાય? તો અહીંયા લખીએ કે કાર્બન અને કાર્બન વચ્ચે જે ડબલ બોન્ડ હતા એમાંથી હવે સિંગલ બોન્ડ વધ્યો, આ બે વેલેન્સી જે છે એમનામાં આપણે લખશું, પણ અહીંયા રહેલો જે કાર્બન છે આખો બોન્ડ આના ઉપર ટ્રાન્સફર થઈ ગયો તો આ કાર્બન કેવો થઈ ગયો હશે? તો કે પોઝિટિવ ચાર્જવાળો, અને આ બોન્ડ આના ઉપર ટ્રાન્સફર થયો એટલે આ કાર્બન કેવો થઈ ગયો હશે? તો કે નેગેટિવ ચાર્જવાળો. તો હવે કાંઈ કરવાનું નથી, પોઝિટિવ સાથે નેગેટિવને જોડો. તો જુઓ તો આ કાર્બન પોઝિટિવ ચાર્જવાળો છે તો તેની સાથે ઓ એચ નેગેટિવ જોડાઈ જશે અહીંયા, તો અહીંયા આપણે ઓ એચ જોડી દઈએ. અને હાઇડ્રોજન સી પોઝિટિવ છે, આ કાર્બન નેગેટિવ સાથે જોડાય છે. તો જુઓ તો અહીંયા જે આપણને નિપજ મળી એ શું છે? તો કે આલ્કોહોલ કહેવાય. તમે આની આ પ્રોસેસ ઊંધી રીતે કરી શકો કે આ પાઈ બોન્ડથી ટ્રાન્સફર કરીને આ કાર્બન ઉપર મૂકી શકો, ગમે રીતે કરી શકો, બરાબર? તમને ખ્યાલ આવવો જોઈએ. એક્ઝામ્પલ લઈએ, જો ઇથિન લઈએ, શું લઈએ? ઇથિન, સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ટુ ઇથિન. તેની એચ ટુઓ સાથે પ્રક્રિયા કરીએ, એસિડ ઉદ્દીપકની હાજરીમાં રિએક્શન છે, તો શું થશે? જો આપણે લખીએ કે કાર્બન કાર્બન વચ્ચે પહેલાં શું મૂકી દઈએ? સિંગલ બોન્ડ મૂકી દઈએ. હવે હું એક કામ કરું છું કે આ બોન્ડ હવે આ સાઈડથી ટ્રાન્સફર કરું, કાંઈ વાંધો નહીં. તો આની ઉપર નેગેટિવ ચાર્જ આવ્યો, આ કાર્બન કેવો થશે? નેગેટિવ. તો આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હોય તેની ઉપર હાઇડ્રોજન પ્લસ આવે ને, અહીંયા જો એક એચ પ્લસ અને બીજું ઓ એચ માઇનસ છૂટો પડવાનો છે. તો એચ પ્લસ ક્યાં આવશે? જુઓ તો આખો ટ્રાન્સફર થઈને બોન્ડ આના ઉપર આવે એટલે આની ઉપર નેગેટિવ ચાર્જ આવશે, આની ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. તો આ પોઝિટિવ ચાર્જવાળો છે નેગેટિવ ઉપર આવશે તો અહીંયા હાઇડ્રોજન આવશે, અને આ કાર્બન પોઝિટિવ ચાર્જવાળો છે તેની ઉપર કોણ આવશે? તો કે ઓ એચ આવશે. હવે જે હાઇડ્રોજન બાકી છે મૂકી દઈએ. આ કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન છે? બે. પહેલો હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન. આ કાર્બન પાસે બે હાઇડ્રોજન છે તો મૂકી દઈએ હાઇડ્રોજન હાઇડ્રોજન, બરાબર? તો આ રીતે તમને શું મળ્યું? જુઓ તો આ કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે એટલે શોર્ટમાં લખીએ સી એચ થ્રી સિંગલ બોન્ડ, આ કાર્બન સાથે બે હાઇડ્રોજન એટલે સી એચ ટુ, અને એક શું જોડાયેલો છે? ઓ એચ. એટલે ઇથેનોલ મળ્યો આપણને. આ શું કહેવાય? બે કાર્બનવાળો આલ્કોહોલ, એટલે તેને કહેવાય ઇથેનોલ. તો આ રીતે રિએક્શન આગળ વધતી. તો આ રિએક્શન હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આલ્કિનમાંથી આલ્કોહોલ કઈ રીતે બનાવી શકાય. ઘણીવાર એવું પણ થાય કે આલ્કિન છે એ સમમિતીય ન આપે, અને કેવું આપે? અસમમિતીય આલ્કિન આપે. તો શું કરવું? તો જો માર્કોનિકોનો નિયમ તમને આવડે છે, ત્રણ કાર્બન લઈ લઈએ, એક બે અને ત્રણ, કોઈ પણ બે કાર્બન વચ્ચે હું અહીંયા ડબલ બોન્ડ મૂકી દઉં છું. હવે શું કરીએ? જો આ ત્રણ કાર્બનવાળો આલ્કિન આપણી પાસે મળશે, અહીંયા આપણે એક સિંગલ બોન્ડ મૂકી દઈએ, અહીંયા કેટલા હાઇડ્રોજન આવશે? તો કે બે હાઇડ્રોજન આવે. અહીંયા કેટલા હાઇડ્રોજન આવે? એક. અને અહીંયા કેટલા હાઇડ્રોજન આવે? ત્રણ, બરાબર? આ શું થઈ ગયો? ત્રણ કાર્બનવાળો આલ્કિન પ્રોપ વન ઇન, પ્રોપ વન ઇન. સેમ ઉપર જે રિએક્શન છે એ જ પ્રમાણે થશે. એચ ટુઓ ઉમેરો, એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો. તો એચ ટુઓમાંથી એક તો આપણને શું મળશે? એચ પ્લસ, અને બીજું શું મળે? ઓ એચ માઇનસ. તો હવે તમે શું ધ્યાન રાખશો? જો ડબલ બોન્ડમાંનો પાઈ બોન્ડ તો તમે કાઢી નાખવાનો છો. સી એચ થ્રી સી એચ ડબલ બોન્ડ છે, અહીંયા સિંગલ બોન્ડ અને સી એચ ટુ. હવે જો આ પાઈ બોન્ડ ગયો તો માર્કોનિકોના નિયમ પ્રમાણે તમે આલ્કોહોલમાં શું કરશો? તો કે જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય ત્યાં ઓ એચને જોડો, અને જે કાર્બન પાસે વધુ હાઇડ્રોજન હોય ત્યાં હાઇડ્રોજનને જોડો. તો જુઓ તો આ બે કાર્બન કે જેની વચ્ચે ડબલ બોન્ડ હોય એની ઉપર જ ફોકસ કરવાનું છે. તો આ કાર્બન પાસે એક હાઇડ્રોજન છે અને આ કાર્બન પાસે બે હાઇડ્રોજન છે. તો જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય ત્યાં શું જોડવાનું? તો કે ઓ એચ. તો અહીંયા બીજા કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન છે એટલે અહીંયા હું ઓ એચ જોડું છું, અને અહીંયા રહેલો કાર્બન એની પાસે વધુ હાઇડ્રોજન છે માટે અહીંયા શું જોડી દઉં છું? હાઇડ્રોજન. તો આ સ્ટ્રક્ચરને આપણે લખવું હોય તો આ રીતે થયું કે સી એચ થ્રી સિંગલ બોન્ડ સી એચ, ઓ એચ અને સી એચ ટુ હતા એક હાઇડ્રોજન આવ્યો એટલે સી એચ થ્રી. તો આ રીતની આપણને નિપજ જોવા મળશે. અને આ નિપજનું નામ શું થઈ જાય? તો કે પ્રોપેન વન ઓલ. શું બોલાય? પ્રોપેન વન ઓલ. આ કોના નિયમ પ્રમાણે થયું? તો કે આપણે બોલશું કે માર્કોનિકોનો નિયમ છે. માર્કોનિકોનો નિયમ. માર્કોનિકોનો નિયમ શું કહે છે? તો કે દ્વિબંધ ધરાવતા કાર્બનમાં જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય ત્યાં તમે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ મૂકી દો, અને જે કાર્બન પાસે વધુ હાઇડ્રોજન હોય ત્યાં તમે શું જોડી દો? હાઇડ્રોજનને જોડી દો.
तो आ रीते आमा रिएक्शनो थशे। हवे आनी आपणे क्रियाविधि जोईए, जो आमा रिएक्शन कई रीते थाय छे, एनी मिकेनिझम शुं छे ए आपणे जोवानो प्रयत्न करीए। तो लखीए, क्रियाविधि आज रिएक्शन छे टोटल त्रण तबक्का मां थाय छे। एमां पहेलो तबक्को जोईए, जो तबक्का नंबर 1, पहला तबक्का मां शुं थशे जुओ, तो आपणी मेन प्रक्रिया छे के आल्किन छे ई पाणी साथे प्रक्रिया करे छे, H+ ની હાજરીમાં રિએક્શન થાય, આપણી મુખ્ય પ્રક્રિયા છે, આના આધારે જ આપણે આખી ક્રિયાવિધિ જોવાની છે। તો પહેલા તબક્કાની અંદર શું થાય, તો કે આપણી પાસે જે H2O છે એ H+ સાથે પ્રક્રિયા કરે છે। શું કરે છે, તો કે H2O એ H+ સાથે પ્રક્રિયા કરે, તો તમને ખ્યાલ છે H2O H+ સાથે પ્રક્રિયા કરે ને શું બનાવી દે, હાઇડ્રોનિયમ આયન બનાવી દે। આ તો તમને ક્લિયર છે બરાબર। અહીંયા ઓક્સિજન પાસે કેટલા લોન પેર હોય, તો કે બે લોન પેર હોય, એમાંથી ઓક્સિજન એક લોન પેરનો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનને આપી દે, પોતાની પાસે રાખે, હવે એક લોન પેર વધવાની છે, પહેલાં શું બની ગયું, હાઇડ્રોનિયમ આયન આ પહેલા તબક્કાની અંદર થયું। હવે સાથે સાથે બીજું શું થશે, તો કે આ હાઇડ્રોનિયમ આયન જે બન્યું એ આલ્કિન સાથે પ્રક્રિયા કરે, આ H2O અને H+ જોડાય અને હાઇડ્રોનિયમ આયન બનાવે, એ કોની સાથે પ્રક્રિયા કરે, તો કે આલ્કિન સાથે પ્રક્રિયા કરે। તો લખીએ કાર્બન ડબલ બોન્ડ કાર્બન, આ શું થઈ ગયું, આલ્કિન, આલ્કિનની હાઇડ્રોનિયમ આયન સાથે પ્રક્રિયા કરાવીએ, જો હાઇડ્રોનિયમ આયનનું સ્ટ્રક્ચર આ રીતે લખી શકાય, ત્રણ હાઇડ્રોજન છે ને, તો હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન અને અહીંયા શું આવશે, હાઇડ્રોજન, પણ ઓક્સિજન ઉપર એક જ હવે લોન પેર વધી જશે ને એની ઉપર કેવો ચાર્જ હશે, તો કે પોઝિટિવ ચાર્જ હશે। તો પહેલા સ્ટેપમાં શું થાય, તો કે H3O+ એટલે કે જે હાઇડ્રોનિયમ આયન છે ના ઇલેક્ટ્રોન અનુરાગી હુમલા દ્વારા આલ્કિનના પ્રોટોનેશનથી કાર્બોકેટાઇન બની છે। શું થાય, આ જે H3O+ છે એ કેવો કહેવાય, તો કે ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય, કેમ કે તે પોઝિટિવ ચાર્જ છે, કોના તરફ આકર્ષાય, તો કે ઇલેક્ટ્રોન તરફ, અને જેના તરફ આકર્ષાય તે એનો અનુરાગી હોય, માટે પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ ઉપર આકર્ષાય એટલે કે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષાય, માટે હાઇડ્રોનિયમ આયન છે કેવો છે, ઇલેક્ટ્રોન અનુરાગી છે। તો હવે શું થાય, જો તો આ રિએક્શન દરમિયાન અહીંયાથી જે હાઇડ્રોજન અને ઓક્સિજન છે એની વચ્ચેનો જે બોન્ડ છે, વિદ્યુત ઋણતાના કારણે આખો બોન્ડ ટ્રાન્સફર થઈને ઓક્સિજન ઉપર યોજાય અને અહીંયાથી H+ મુક્ત થાય। શું મુક્ત થશે, અહીંયાથી H+ મુક્ત થશે, પાછું અહીંયા વિષમ વિભાજન કરીએ, બે કાર્બન છે બરોબર, આ બોન્ડ માનો કે ટ્રાન્સફર થઈને આના ઉપર આવી જાય, તો આ કાર્બન પોતે કેવો થઈ જશે, તો કે પોઝિટિવ, અને આ કાર્બન કેવો થઈ જશે, તો કે નેગેટિવ। તો લખીએ, જો નિપજમાં આપણને શું મળશે, કે કાર્બન ડબલ બોન્ડ છે એની જગ્યાએ સિંગલ બોન્ડ, આ બીજો કાર્બન, આ કાર્બન છે એની ઉપર કેવો ચાર્જ છે, તો કે નેગેટિવ ચાર્જ છે, અને આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવી જશે, તો કે પોઝિટિવ ચાર્જ, આ બે વેલેન્સી આ રીતે છે। હવે થવાનું શું છે, તો કે અહીંયાથી આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ ટ્રાન્સફર થઈને અહીં આવી ગયો, તો અહીંયાથી એચ પ્લસ મુક્ત થાય, આ મુક્ત થતો એચ પ્લસ એ સી માઇનસ સાથે જોડાય, એટલે અહીં હાઇડ્રોજન જોડાય, એટલું ક્લિયર છે ને, આ કાર્બન ઉપર કેવો ચાર્જ રહેવો, પોઝિટિવ, આની ઉપર હવે નેગેટિવ ચાર્જ રહેવાનો નથી। તો પહેલાં શું બની ગયું, પ્રોટોનેશનથી કાર્બોકેટાઇન બન્યું, અને પ્રક્રિયા દરમિયાન શું છૂટું પડશે, તો કે આખો બોન્ડ ટ્રાન્સફર થઈને અહીં આવી ગયો, તો એચ ટુ છૂટો પડશે, એની પાસે બે શું હશે, લોન પેર પણ જોવા મળશે। તો આ પહેલો તબક્કો છે, કે એમાં શું થાય, તો કે કાર્બન કાર્બન દ્વિબંધ હશે, એનું વિષમ વિભાજન થાય, એક નેગેટિવ ચાર્જવાળો થાય, એક પોઝિટિવવાળો થાય, અને આ જે નેગેટિવ ચાર્જવાળો કાર્બન છે એ હાઇડ્રોનિયમ આયનમાંથી મુક્ત થતાં એચ પ્લસ સાથે જોડાય। હવે શું થાય, તબક્કા નંબર 2માં આવીએ, બીજા તબક્કામાં શું થશે, જો પહેલો તબક્કો એટલો ક્લિયર છે, પહેલાં શું બની ગયું, કાર્બોકેટાઇન બની ગયું, હવે જે કાર્બોકેટાઇન છે એના પર પાણીનો કેન્દ્રઉરાગી હુમલો થાય, અહીંયા જે આપણને કાર્બોકેટાઇન બન્યો, કાર્બન સિંગલ બોન્ડ કાર્બન, એ કેવો મળ્યો, કાર્બોકેટાઇન, એટલે એની ઉપર પોઝિટિવ ચાર્જ, અને અહીંયા શું છે, હાઇડ્રોજન, હવે તેની સાથે જે પાણી છે એચ ટુ, કે જે શેના તરીકે વર્તે, તો કે તેની પાસે લોન પેર હોવાથી એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે બરોબર, માટે બીજા તબક્કામાં શું થશે, તો કે કાર્બોકેટાયન પર પાણીનો કેન્દ્ર અનુરાગી હુમલો થાય, બીજો તબક્કો,
कार्बो केटायन पर पानी नो शू थशे तो के केंद्रानुरागी हमलो थे केंद्रानुरागी हमलो जोवा मळे बराबर એટલે કે અહીંયા ઓક્સિજન છે એ આ કાર્બન કે જે પોઝિટિવ ચાર્જ ધરાવે છે તેના ઉપર એટેક કરશે તો અહીંયા આપણને નિપજ શું આપશે જો કાર્બન એની અહીંયા બે વેલેન્સી તો ખાલી છે અહીંયા હાઇડ્રોજન છે સિંગલ બોન્ડ કાર્બન હવે આ કાર્બન પોતે પોઝિટિવ ચાર્જવાળો છે તો કાર્બનને ઇલેક્ટ્રોનની જરૂર છે બરાબર અને આ આ પહેલી અને આ બીજી વેલેન્સી છે બરાબર બે વેલેન્સી આપણે દર્શાવવાની છે તો દર્શાવી દઈએ આ કાર્બનની પહેલી વેલેન્સી આ બીજી વેલેન્સી આ ત્રીજી તો છે જ હવે શું થાય તો કે ઓક્સિજન પાસે આ બે લોન પેર છે એમાંથી આજે એક લોન પેરમાંનો એક ઇલેક્ટ્રોન આ કાર્બનને આપી દે અને એક ઇલેક્ટ્રોન ઓક્સિજન પોતાની પાસે રાખે બરાબર એટલે આ શું બની ગયું આની સાથે કોણ જોડાઈ જશે તો કે ઓક્સિજન બરાબર એની સાથે આપણે કોને જોડશું ઓક્સિજનને જોડશું અને ઓક્સિજન સાથે શું આવશે જુઓ તો આ ઓક્સિજન છે એ આ કાર્બન સાથે જોડાઈ ગયો તો ઓક્સિજન સાથે બે હાઇડ્રોજનની છે તો બે હાઇડ્રોજનને આપણે લખીએ બે હાઇડ્રોજન આપણે લખી નાખીએ એક હાઇડ્રોજન અહીંયા લખીએ એક હાઇડ્રોજન અહીંયા લખીએ ના ઓક્સિજન પોતે કેવો થઈ જશે તો કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે માટે પોઝિટિવ થશે એટલું ક્લિયર થયું આ બીજો તબક્કો છે તેના પછી આપણે આગળ વધીએ ત્રીજા તબક્કાની વાત કરીએ તબક્કા નંબર ત્રણ તો ત્રીજા તબક્કાની અંદર શું થાય તો કે વિપ્રોટોનીકરણ થાય એટલે કે પ્રોટોન દૂર થાય તો પ્રોટોન ક્યાંથી દૂર થશે આપણે આલ્કોહોલ બનાવવો છે તો જો આપણે ઓએચ જોઈએ હજી એક હાઇડ્રોજન વધારે છે તો અહીંયાથી જ પ્રોટોનીકરણ થાય એટલે શું થાય કાર્બન બે સિગ્મા બોન્ડ અહીંયા શું છે હાઇડ્રોજન સિગ્મા બોન્ડ કાર્બન બે વેલેન્સી ઓક્સિજન એની સાથે બે શું જોડાયેલા છે તો કે હાઇડ્રોજન જોડાયેલા છે એની ઉપર કેવો ચાર્જ છે પોઝિટિવ ચાર્જ આમાંથી પ્રોટોન દૂર થાય એટલે શું થાય જો આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો આ જે બોન્ડ છે એ શું થાય તૂટવાનો છે અને કઈ રીતે રિએક્શન થાય જોઈએ તો કે આની પાણી સાથે રિએક્શન થશે અને પાણી પાસે શું હોય તો કે ઓક્સિજન પાસે એક લોન બે લોન પેર હોય તો આખો જે બોન્ડ છે એ ટ્રાન્સફર થઈને ઓક્સિજન ઉપર આવે અને અહીંયાથી એ હાઇડ્રોજન એચ પ્લસ સ્વરૂપે મુક્ત થાય અહીંયાથી મુક્ત થતો એચ પ્લસ એ પાણી સાથે પાછો જોડાય અને શું બનાવી દે હાઇડ્રોનિયમ આયન બનાવી દે તો આપણને અહીંયા આ રીતે કંઈક નિપજ મળે અહીંયા શું આવશે હાઇડ્રોજન કાર્બન એની આ બે વેલેન્સી તો ખાલી જ છે તો આ પહેલી વેલેન્સી આ બીજી વેલેન્સી સિંગલ બોન્ડ ઓક્સિજન સાથે હાઇડ્રોજન એટલે ઓએચ તો જો તો નિપજ મળી ગઈ આપણને છેલ્લી એ જ અહીંયા રિએક્શનમાં તમને આપેલી છે જો અહીંયા છે ને ઓએચ ને હાઇડ્રોજન એ તો અહીંયા ચેન્જ થાય ઓએચ અહીંયા હોય અથવા તો અહીંયા હોય રિએક્શન દરમિયાન શું છૂટવું પડશે તો કે અહીંયાથી આખો પણ ટ્રાન્સફર થયો અહીંયાથી એચ પ્લસ મુક્ત થયો એચ ટુ ઓ સાથે જોડાય અને શું બનાવી દે એચ થ્રી ઓ પ્લસ બનાવી દે તો કંઈક આ રીતની ક્રિયાવિધિ થાય અને છેલ્લે આપણને ત્રીજા તબક્કાના અંતે શું મળશે તો કે આલ્કોહોલ મળે તો આલ્કીનમાંથી આલ્કોહોલની આ બનાવટ કમ્પ્લીટ થઈ